તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીત્યા બાદ નગરસેવિકા બનેલી મહિલા સુરતના પોતાના ઝોન વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકાની ઓફિસમાં ગયા હતા, જ્યાં તેઓ ડેપ્યુટી કમિશનરની કેબિનમાં ગયા હતા અને મર્યાદા ચૂકીને કમિશનરની ખુરશીમાં જ બેસી ગયા હતા અને આદેશ આપવા લાગ્યા હતા. આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નગરસેવિકા સામે લોકોનો રોષ ફોટી નીકળ્યો છે. તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજય થયા બાદ મોટા પ્રમાણમાં નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. ત્યાં નગરસેવિકાએ લોકોની સેવા કરવાની હોય છે ત્યારે વોર્ડ નંબર 11ના નગરસેવિકાએ એવું કૃત્ય કર્યું છે જેની ટીકા થઈ રહી છે. વોર્ડ નંબર 11ના નગરસેવિકા વૈશાલી શાહ ગતરોજ પોતાના મત વિસ્તાર રાંદેર ખાતે આવેલી ઝોન ઓફિસ ગયા હતા. આ ઝોન ઓફિસમાં સિવાય ભટ્ટ ઝોનલ ચીફ અને ઝોન ઓફિસના ડેપ્યુટી કમિશનર છે. જોકે આ મહિલા નગરસેવિકા પોતાની મર્યાદા ચૂક્યા હતા અને આ અધિકારીની ખુરશી પર બેસી ગયા હતા, જે બાદમાં પોતે કમિશનર હોય તેવા આદેશ શરૂ કર્યા હતા. આવડત વગરના કમિશનરના તેવર જોઈને મહાનગરપાલિકા કર્મચારી દ્વારા આ નગરસેવિકાનો વિડીયો બનાવી લેવાયો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતાની સાથે જ નગરસેવિકાને પાન થયું કે તેઓ મર્યાદા ચૂકી ગયા છે, જે બાદમાં નગરસેવિકા પોતાની ભૂલ થઈ ગઈ હોવાનું જણાવી માફી માંગી રહ્યા છે. વિડીયો વાયરલ થયા બાદ નગરસેવિકાની ઠેર ઠેર ટીકા થઈ રહી છે. મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ આ મામલે રોષ જોવા મળી આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી તરફથી તેમના નગરસેવિકા પર આ મામલે કેવા પગલાં ભરવામાં આવે તે હવે જોવું રહ્યું.